પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજનના કારણે રેસલિંગની ગોલ્ડ મેડલ મેચમાંથી બહાર થઈ ગયેલી વિનેશ ફોગાટ પોતાના દેશ પરત આવી. દિલ્હી એરપોર્ટ પર વિનેશનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું અને આ દરમિયાન કોંગ્રેસ નેતાઓની પણ ઉપસ્થિતિ રહી. હરિયાણામાં ચૂંટણી માહોલ હોવાથી કોંગ્રેસ તમામ વર્તુળોમાં સકારાત્મક સંદેશ આપીને મતદારોને રીઝવવાના પ્રયાસમાં નજરે પડે છે. પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ચેમ્પિયન ખેલાડી વિનેશ ફોગાટ પોતાના દેશ પરત ફરી છે. જોકે વિનેશ કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ મેડલ લાવી શકી ન હતી. તો બીજી તરફ શનિવારે નવી દિલ્હીમાં વિનેશ ફોગાટનું ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વિનેશ ફોગાટ ભલે મેડલ વગર પરત ફર્યા હતા પરંતુ લોકોના સમર્થનને જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. સમર્થકોએ તેમનું ફુલહાર અને નોટોથી સ્વાગત કર્યું હતું. વિનેશ ફોગાટના ભવ્ય સ્વાગતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન વિનેશની માતા સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓ જોવા મળ્યા હતા. ગોલ્ડ કી દાવેદાર થી ભગવાન ને મળશે પણ માન સન્માન દેશ ને ગોલ્ડ તો ઉપર દે રાખ્યો છે. જોકે તે દરમિયાન કોંગ્રેસના નેતા અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડાની પણ હાજરી જોવા મળી હતી. ત્યારે વિનેશ ફોગાટ સાથે જીપમાં દીપેન્દ્ર હુડ્ડાને સ્થાન મળવાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. હવે વિનેશને આવકારવા માટે દીપેન્દ્રની મુલાકાતના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. લોક બહોત હોસલા બઢા રહે હૈ ઓર બહોત સારે દેશ કો ગર્વ હૈ અપની બેટી કા. વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ વિવાદ બાદ હરિયાણામાં રાજકીય માહોલ ગરમાયો હતો. દીપેન્દ્ર હુડ્ડાના પિતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તેમની પાસે નંબર નથી, નહીતર ભાજપ વિનેશને રાજ્યસભામાં મોકલી દેત. આ મુદ્દે ભારે રાજકીય ઉભાડો થયો હતો. ભાજપથી લઈને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા. નોંધનીય છે કે હવે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં કોંગ્રેસ કુસ્તીબાજોના ભૂતકાળ અને વર્તમાન મુદ્દાઓનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ એપિસોડમાં દીપેન્દ્ર વિનેશનું સ્વાગત કરવા દિલ્હી પહોંચ્યા હતા. હોસલા બઢા રહા હૈ વો જીતી હારા તો ખેલ કા સિસ્ટમ હારા હૈ. ઓલિમ્પિક 2024માં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાને લઈને રેસલર વિનેશ ફોગાટ ફાઇનલ મેચ પહેલા 50 કિલોગ્રામ કુસ્તીની સિરીઝમાંથી બહાર થઈ હતી. જે બાદ વિનેશને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાઓ શરૂ થઈ હતી. જેને જોતા હાલ હરિયાણામાં કુસ્તી એક મોટો મુદ્દો છે. ભૂતકાળમાં પણ હરિયાણામાં કુસ્તી ખેલાડીઓ સાથે જોડાયેલા વિવાદને લઈને ભાજપ અને તેના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ ચર્ચામાં રહ્યા છે, જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવવા માંગે છે. ત્યારે મહત્વની વાત એ છે કે વિનેશ દ્વારા કોંગ્રેસ મહિલાઓ, દીકરીઓ અને જાટ સમુદાયને પણ આકર્ષી માત્ર પોતાની રાજનીતિ કરવા માંગે છે.